નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે તૃતીય એકમ કસોટીમાં. તો આજે આપણે તૃતીય એકમ કસોટી એટલે કે એકમ કસોટીમાં ધોરણ 9નું વિજ્ઞાન એકમ કસોટીનું પેપર સોલ્યુશન જોવાના છીએ. તો આપણે જોઈએ તો હવે પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો વિભાગ વાઇઝ પ્રશ્નો આપણે રાખવામાં આવેલ છે અહીંયા. તો આપણે જોઈએ તો વિભાગ એ નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો, દરેકનો એક ગુણ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. તો આપણે જોઈએ તો કઈ પેશીમાં સામાન્યપણે વનસ્પતિ અંગો તૂટ્યા વગર નમ્યતા આપે છે? તો એમાં આપણો સારો જવાબ આવશે કઈ પેશી, આપણે જોઈએ તો સ્થૂલ કોણક પેશી. મિત્રો, કઈ પેશી? સ્થૂલ કોણક પેશી. તો આપણે આગળ વધી જઈએ. હવે એક કરતાં વધુ પ્રકારના કોષો ધરાવતી પેશી એટલે, તો આપણે જોઈએ એક કરતાં વધારે પ્રકારના કોષો ધરાવતી પેશી એટલે કે જટિલ પેશી. તો આપણે આગળ વધી જઈએ. ત્રીજા નંબરનો પ્રશ્ન, જલવાહક પેશીમાં જીવંત ઘટક કયો છે? તો આપણે જોઈએ તો જલવાહક પેશીમાં જીવંત ઘટક છે જલવાહક મૃદુતક. કયો મિત્રો? જલવાહક મૃદુતક. ચોથા નંબરનો ક્વેશ્ચન, બળના આઘાતનો એસઆઈ એકમ કઈ ભૌતિક રાશિનો એકમ જેવો છે? તો સાચો જવાબ આવશે બળનો આઘાતનો એસઆઈ એકમ છે વેગમાન. તો આપણે આગળ વધી જઈએ. પાંચમા નંબરનો ક્વેશ્ચન, કયા પ્રકારની સપાટી માટે ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું હશે? તો આપણે જોઈએ તો ઘાસની સપાટી માટે. કેના માટે? ઘાસની સપાટી માટે આપણે જોઈએ તો ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું હશે. તો આપણે આગળ વધી જઈએ. હવે કઈ ભૌતિક રાશિનો એકમ KGMS છે? તો આપણે જોઈએ તો કઈ ભૌતિક રાશિનો એકમ KGMS છે? KGMS છે કિલોગ્રામ મીટર સેકન્ડ. એટલે એમાં સાચો જવાબ આવશે બળનો એકમ. તો આપણે આગળ વધી જઈએ. મિત્રો, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પહેલાં સાતમા નંબરનો છે, ખરું કે ખોટું જણાવો. તો દર્દરોગ એ મૃતક યાંત્રિક પેશી છે. તો એ સાચું છે. બીજું જોઈએ તો સ્થૂલ કોણક પેશીના કોષોની અંદરની દિવાલ લિગ્નિનની બનેલી છે. તો એ ખોટું છે. પછી વર્ધનશીલ પેશીના કોષો સતત કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે. તો વર્ધનશીલ એટલે કે વધવું એ એનું નામ છે. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના હોય છે, એ પણ સાચું છે. તો આપણે આગળ વધી જઈએ. વેગમાન સદિશ રાશિ છે. તો વેગમાન એ સદિશ રાશિ છે અને દિશાની જરૂર નથી પડતી. તો આપણે જોઈએ તો ખરું કે ખોટું જણાવો, ન્યૂટનના ગતિનો પહેલો નિયમ જડત્વના નિયમ તરીકે ઓળખાય છે, એ પણ સાચું છે. તો આપણે આગળ વધી જઈએ. મિત્રો, હવે નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂર્ણ કરો. તો આપણે જોઈએ તો ખાલી જગ્યા એ સાંધા પાસે બે અસ્થિઓ એકબીજા સાથે જોડતી એક પ્રકારની સંયોજક પેશી છે. તેમાં હશે અસ્થિબંધ. પછી જોઈએ તો જે પેશીના કોષો સતત કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે તેવી પેશીને ખાલી જગ્યા પેશી કહે છે. આવશે વર્ધનશીલ પેશી. જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક ખાલી જગ્યા છે. તો જલવાહક મૃદુતક. કયો મિત્ર? જલવાહક મૃદુતક. તો આપણે જોઈએ તો જલવાહક પેશીનો ખાલી જગ્યા ઘટક યાંત્રિક મજબૂતાઈ આપે છે. તો જલવાહક દૃઢોટક. પછી પદાર્થની મૂળ અવસ્થા જાળવી રાખવાનો ગુણધર્મ કહે છે. તો કોને કહે છે? જડત્વને. જડત્વ છે તે પદાર્થની મૂળ અવસ્થાને જાળવી રાખે છે. તો આપણે જોઈશું ગનમાંથી ગોળી ચોડ્યા બાદ ગનનો રિકોઇલ વેગ પ્રત્યાઘાતી વેગ ગોળીના વેગ કરતાં ઓછો હોય છે. કેવો હોય છે મિત્રો? ઓછો. ન્યૂટનના ગતિનો ખાલી જગ્યા નિયમ પદાર્થ પર લાગતા બાહ્ય બળ અને તેના વેગમાંના ફેરફારનો સંબંધ દર્શાવે છે, બીજો નિયમ. તો આપણે આગળ વધી જઈએ. એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો. કોઈ પણ એક પેશીની વ્યાખ્યા આપો. શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં એક નિશ્ચિત કાર્ય કરતા વિશિષ્ટ કોષ સમૂહને પેશી કહે છે. એવું પેશીનું નામ આપો કે જે આપણા શરીરને ગતિ આપવા માટે જવાબદાર છે. તો આપણે જોઈએ તેને સ્નાયુ પેશી કહે છે. શું મિત્રો? સ્નાયુ પેશી. હૃદ સ્નાયુ પેશીના ત્રણ લક્ષણો આપો. તો હૃદ સ્નાયુ પેશીના ત્રણ લક્ષણો છે, તે અનૈચ્છિક સ્નાયુ પેશી છે. સ્નાયુતંતુ નળાકાર શાખિત અને એક કોષ કેન્દ્રીય છે. પછી તે જીવંત પર્યત લયબંધ રીતે સંકોચન અને શિથિલન કરે છે. એ પણ જોઈએ તો આપણે એના લક્ષણમાં આવે છે. તો આપણે જોઈએ તો હવે નાળિયેરના રેસાઓ કઈ પેશીના બનેલા હોય છે? તો આપણે એનો આન્સર જોઈએ મિત્રો. હવે તો નાળીના પેશીના રેસાઓ દૃઢરોગ પેશીના બનેલા હોય છે, દધોટક પેશીના. સરળ પેશીના કેટલા પ્રકારો છે? તો સરળ પેશીના ત્રણ પ્રકાર છે, મૃદક પેશી, થૂળકોણક પેશી અને દૃઢોટક પેશી. તો આપણે આગળ વધી જઈએ. હવે આ વેગમાનના સંરક્ષણનો નિયમ છે તે નોટ કરી લેજો. પછી સંતુલિત બળનું પરિણામી બળ શું એટલું હોય છે? તો શૂન્ય હોય છે. તો વિભાગ બી છે, નીચે આપેલા પ્રશ્નોના 40-50 ભાગ શબ્દોમાં આન્સર લખો. તો આપણે આમાં સામાન્ય સ્કોલર્સ કરીશું. એ તમે પોઝ કરીને કે સ્ક્રીનશોટ લઈ શકો. નીચે આપેલ પેશીના પ્રકાર ઓળખાવો. ત્વચા, વનસ્પતિની ચાલ, અસ્થિ, મૂત્રપિંડની અસ્તર, વાહીપુલ. તો આનો આન્સર છે મિત્રો.
પછી ચેતાકોષને એક લક્ષણ સાથેની આકૃતિ લખો. તો ચેતાકોષ 1 મીટર લંબાઈનો હોઈ શકે અને એની આકૃતિ છે. તો આપણે આગળ વધી જઈએ. હવે બહુકોષી સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શું છે? તો આપણે જોઈએ તો બહુકોષી સજીવોમાં ચોક્કસ પેશી વિશિષ્ટ કાર્ય કરે છે. દાખલા તરીકે સ્નાયુ પેશી સંકોચન અને શિથિરન દ્વારા હલનચલન, શરીર વિવિધ દ્રવ્યોનું વહન વગેરેના કાર્યો છે. જડત્વ એટલે શું? તેના પ્રકારો કેટલા છે, કયા કયા? તો આપણે જોઈએ તો આ એના પ્રકારો છે મિત્રો. જડત્વ એટલે શું? તેના પ્રકારો આ છે. પછી ટૂંકનો લખો વેગમાન. તો વેગમાન છે, વેગમાન પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે. તો આ મિત્રોનું વેગમાનનું છે. તો આપણે જોઈએ તો બળની વ્યાખ્યા આપો. ન્યૂટનના ગતિના પહેલા નિયમને જડત્વનો નિયમ શા માટે કહે છે? પછી આવી રીતે એનો આન્સર રહેશે મિત્રો. તો વિભાગ સી છે. નીચે આપેલા પ્રશ્નોના 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો. દરેકના 3 ગુણ, કોઈ પણ 4. દ્રઢરોગ પેશીના લક્ષણો અને કાર્ય વર્ણવો. મૃતકોષો ધરાવતી સરળ સ્થાયી પેશીને દ્રઢરોગ પેશી કહે છે. તો આ એના આન્સર છે મિત્રો. લક્ષણો જો મિત્રો, આ લક્ષણો છે આપેલા. આ પેશીના કોષો લાંબા અને સાંકડા હોય છે. આ એની આકૃતિ છે મિત્રો. આપણે આગળ વધી જઈએ. વર્ધનશીલ પેશી એટલે શું? વનસ્પતિ દેહમાં વર્ધનશીલ પેશીના સ્થાન આધારે પ્રકારોની સમજૂતી આપો. તો એના પ્રકારો છે મિત્રો. પ્રકારો આપવાના છે આપણે. તો આપણે જોઈએ તો આ વર્ધનશીલ પેશીના પ્રકારો છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી, આંતરવિષ વર્ધનશીલ પેશી, પ્રાશી વર્ધનશીલ પેશી અને અગ્રસ્થ વર્ધનશીલ પેશી. તો હું થોડુંક મિનિમાઇઝ કરી દઉં મિત્રો. તમે જોઈ લો, સ્ક્રીનશોટો લેવો એટલે લઈ લો. પછી આપણે જોઈએ તો આ એનો થોડોક બાકી રહી ગયેલો આન્સર છે. પાશી વર્ધનશીલ પેશી. તો આગળનો જોઈએ તો નીચે આપેલા નામ લખો. તો આનો જોઈએ તો આનો પ્રશ્ન છે અને જવાબ આવી રીતે છે. પેશીમાં કે જે મોની અંદરના અસ્તરનું નિર્માણ કરે છે, લાદી સંબંધિત છત. પેશી કે જે મનુષ્યમાં સ્નાયુનું અસ્થિ સાથે જોડે છે, તો સ્નાયુબંધ. પછી પેશી કે જે વનસ્પતિમાં ખોરાકનું સંવહન કરે છે, તો અન્નવાહક પેશી. પેશી કે જે આપણા શરીરમાં ચરબીનો સંચય કરે છે, તો મેદપૂર્ણ પેશી. પછી તરલ આંતરકોષીય આધારિત દ્રવ્ય સહિત સંયોજક પેશી છે, તો શ્વેતા રુધિર. અને મગજ કે મસ્તિષ્કમાં આવેલી પેશી, તો આપણે જોઈએ તો શ્વેતાપેશી. અધિસ્તર એટલે શું? તેની રચના કરો અને કાર્યોની નોંધ કરો. તો એનો આન્સર છે મિત્રો આ. વનસ્પતિ અંગોના સૌથી બહારના એક સ્તરને અધિસ્તર કહે છે. તો આનો આન્સર છે મિત્રો. તો આપણે આગળ વધી જઈએ. હવે તમે નોટ કરી લેજો. હવે બસની છત પર મૂકેલ સામાનો દોરડા વડે કેમ બાંધવો પડે છે? તો એનો આન્સર છે મિત્રો આ રીતે રહેશે. એનો આન્સર છે આ મિત્રો. તો ધીરે ધીરે સ્ક્રોલ કરશું જેથી તમે પોઝ કરીને વાંચી શકો. તો જે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સમાન હોય, તો સમજાવો કે ઘોડા ગાડીને કેવી રીતે ખેંચી શકે છે. તો આવી રીતે છે મિત્રો. તમે નોટ કરી જો. ઘોડા તંત્રના ગતિના કિસ્સામાં ખરેખર બળોના 3 જોડ અસ્તિત્વ હોય છે. ઘોડા વડે ગાડી પર અને ગાડી વડે ઘોડા પર. તો આ તમે નોટ કરી લેજો. હવે પછી ઘર્ષણ બળ એટલે શું? ઘર્ષણ બળની હાજરીમાં પદાર્થની સમજાવો. તો આવી તેનો આન્સર છે મિત્રો. તારી ક્લિયરિટી કરીને તમે પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો મિત્રો, અને તમે તમારા પુસ્તકમાંથી પણ કરી શકો છો. આપણે આગળ વધી જઈએ. હવે આનો આન્સર બાકી રહી ગયો. પછી વિભાગ ડી છે. નીચે આપેલા પ્રશ્નો 90 થી 120 શબ્દોનો સવિસ્તાર ઉત્તર લખો. દરેકના 4 ગુણ. ટૂંકનો લખો અધિસ્તર. તો આવી જશે. વનસ્પતિના અંગોના સૌથી બહારના એક સ્તરને અધિસ્તર કહે છે. તો એનો આન્સર છે મિત્રો. અધિસ્તર વિશેનો આન્સર છે. પછી સમજી એક સ્તંભીય સંભા ખંભાકાર અધિચ્છદ ધનાકાર અધિસ્તર. તો આ બધાના અધિસ્તર રહેલા છે. તો આપણે આગળ વધી જઈએ. તો અહીં છે પદાર્થની ગતિ અને તેના પર લાગતા બળના અભ્યાસમાં પદાર્થનું દ્રવ્યમાન અને તેને વેગ એક સરખું મહત્વ હોય છે તેવી રીતે લખો. તો આપણે જોઈએ તો હવે તો આનો આન્સર છે મિત્રો. લખી શકો છો તમે. તો આપણે આગળ વધી જઈએ. ન્યૂટનના ગતિનો પ્રથમ નિયમ લખો અને જડત્વ એટલે શું તેના 3 પ્રકારો યોગ્ય ઉદાહરણ સહિત સમજાવો. તો મિત્રો આનો આન્સર છે એ જો તમે જોઈ શકો છો. દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થામાં સુરેખ પદ પર અચળ ગતિની અવસ્થા જાળવે છે. તો ધીરે ધીરે સ્ક્રોલ કરું છું, તમે જોઈ લેજો. તો આ તો આન્સર. પછી આ એનો આન્સર છે મિત્રો.
તમે જોઈ લેજો, ધીરે ધીરે હું સ્ક્રોલ કરું છું, પોઝ કરીને જોઈ લેજો. દિશાનું જડત્વ, તો આ તો આજનું આપણું પેપર સોલ્યુશન. તો થોડુંક મિનિમાઇઝ કરીને તમે ફરી જો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. તો મિત્રો, આ જો આ તો આજનું આપણું પેપર સોલ્યુશન તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો. તો હવે આપણે પેપર સોલ્યુશનનો એન્ડ કરી. જય હિન્દ, જય ભારત.